नमस्कार विद्यार्थी मित्रों, आज आपने धोरण 9 ની અંદર પ્રકરણ યામ ભૂમિતિનો અભ્યાસ કરવાનો છે. સાવ સેલું ચેપ્ટર છે. ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. યામ ભૂમિતિની અંદર સૌપ્રથમ તો આપણે થોડું પાસમું પણ યાદ કરવું પડશે, ઓળખાણ કે અગાઉના ધોરણ શીખી લીધો હોય તે. જેમ કે संख्या रेखा पर बिंदु નું નિરૂપણ કરી શકીએ છે, તે આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છે. संख्या रेखा को नहीं कहते, तो आप एक रेखा दोरी है, इन्हें आप संख्या रेखा कहते हैं. आ संख्या रेखा बराबर ग्रामीण अंदर शू हो, तो आ संख्या रेखा छे ने आ બધા બિંદુઓ ના ગણ છે. આ બધું શું છે? બિંદુઓ છે. બરોબર, કઈ રીતે? તો જો અહીંયા બિંદુ, અહીંયા બિંદુ, આ બિંદુ, આ બધા ને બિંદુ દર્શાવે. આ બિંદુઓનો સમૂહ જેને આપણે ગણ કહેશું, એટલે આને જોડી દઈએ એટલે શું બની ગયું? રેખા બની ગઈ. તો જો હવે આપણે બિંદુનું નિરૂપણ કરી શકીએ. અહીંયા મેં બિંદુ દર્શાવ્યો, એટલે દરેક સંખ્યા રેખા પર દરેક બિંદુને સંગત એક સંખ્યા હોય. આ એક બિંદુ છે, તો આ એક બિંદુને સંગત કેટલી સંખ્યા હોય? કે ને જીરો દર્શાવ્યો આ બિંદુની સંખ્યા. હવે જમણી બાજુ કેવી સંખ્યાઓ આવે? ધન સંખ્યાઓ દર્શાવે ક્રમ. અને ડાબી બાજુ ઋણ સંખ્યા. આ બિંદુને સંગત મે 1, આ બિંદુને સંગત 2, આ બિંદુને સંગત 3. એવી જ રીતે ડાબી બાજુ આ બિંદુને સંગત -1, આ બિંદુને સંગત -2. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા પર બિંદુનું નિરૂપણ કરી શકીએ. અને એક એક જોડ બને છે તેની એક બિંદુને સંગત એક સંખ્યા ને એક સંખ્યાને સંગત એક બિંદુ. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. તો કોઈ પણ પદાર્થનું સ્થાન એ લંબ રેખાઓની મદદથી દર્શાવી શકીએ. દર્શાવી શકાય છે. હવે જો કોઈ પણ પદાર્થનું મારે સ્થાન જાણવું હોય તો એના માટે શેની જરૂર પડે? બે લંબ રેખાઓની. બરોબર, બે લંબ રેખાઓની મદદથી આપણે પદાર્થનું સ્થાન જાણી શકીએ. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, બાજુમાં દર્શાવો. તો જો લંબ રેખા આપીએ તો કે બે રેખા વચ્ચે 90 અંશનો ખૂણો બને. લંબ એટલે 90 અંશ. તો જો મેં એક આની રેખા દોરી, આને લંબ, આ ઊભી રેખા, તો આ બે છે ને લંબ રેખાઓ કહેવાય. શું કહેવાય? લંબ રેખાઓ. આ લંબ રેખાઓની મદદથી આપણે કોઈ પણ પદાર્થનું સ્થાન જાણી શકીએ. બરોબર, એવી રીતે દાખલા તરીકે જો ન્યાય એક બિંદુ દર્શે એવું કે આ બિંદુ એનું મારે સ્થાન જાણવું હોય તો હું કઈ રીતે જાણી શકું? તો જો જે આગી રેખા છે અને આ ઊભી રેખા, માની લો કે આડી રેખાથી છે ને આનું અંતર કેટલું થાય? તો કે 3 છે. જે આ ઊભી રેખા છે અહીંયાથી આનું અંતર કેટલું થાય? તો કે એ છે ને 2.5 છે. તો આપણે આ બિંદુ એનું સ્થાન મળી ગયું. કેવી રીતે કહી શકાય? તો બિંદુ એ છે જે આડી રેખા દોરી આ એનાથી 3 સેમી દૂર છે,
ને આ ઊભી રેખા થી 18 સેમી દૂર છે તો આ બિંદુને હું આપણે બે લંબ રેખાઓની મદદથી સ્થાન દર્શાવી શકા ચાલો ત્યાર પછી આગળ હવે આપણે આ ચેપ્ટરની અંદર એક ફ્રેન્ચ દેશના ગણિતશાસ્ત્રી फ्रेंच देश का बड़ी शास्त्री रेनो द कार्ते बड़ी शास्त्री नाम है रेनो द कार्ते यहां भूमि की नाम ने गणित ने नवी शाखा विकसित आज गणित शास्त्री छे रेना दकाती इने यहां भूमिति यहां के बोल तो शोध कही केवल जे आ चैप्टर आपको चैप्टर नु नाम छे यहां भूमिति केनी शुरुआत आ गणित शास्त्री जे छे रेना दकाती इने विकास ए विकसित बरोबर चलो अबे जो बिंदुओं स्थान समतल में नक्की करवा माटे और समतल कोने केवे तो जे सपाट पण दर्शावे ने समतल केवे मानी लो के आपो आ गोल आ सपाट पण छे तो आने समतल केवे आ दीवार तो आ दीवार ए सपाट पण छे तो एने समतल केवे बरोबर तमारो जे पेट छे સપાટીનો ગુણ દર્શાવે છે તો એ સમતલ કહેવાય આમ કેવું હોય તો આ બધું છે ને સમતલને નાના નાના ભાગ કહેવાય સાદી ભાષામાં કેવું હોય ને સમતલના નાના નાના ભાગો તો જો બિંદુનું સ્થાન બિંદુનું સ્થાન સમતલમાં नक्की करवा नक्की करवा माटे एक समचिति एक समचिति समचिति अने बीजी शिरोलंब रेखा की जरूर पड़े कोई पण बिंदु नु स्थान समतल में आपणे नक्की करवू होय ने तो समचिती એટલે આડી રેખા અને શિરોલંબ રેખા એટલે ઊભી રેખાની જરૂર પડે આ બે રેખા લીઓ ને તો જ આપણે કોઈ પણ બિંદુનું સમતલમાં સ્થાન નક્કી કરી શકાય તો ચાલો હવે જો આપણે હવે આપણે સમજવા માટે એક સમચિતી રેખા લે આ સમચિતી જગાવી રેખા સાદી ભાષામાં કેવું કેવી રેખા કહેવાય આડી બરોબર ને પછી આપણે એક ઊભી રેખા અને શિરોલંબ રેખા આ શિરોલંબ રેખા ને સાદી ભાષામાં કેવું હોય તો ઊભી રેખા ને આપો આ જે બોર્ડ છે ને એને આપણે સમતલ માની આ જે બોર્ડ છે એને સમતલ તો આ સમતલમાં છે ને મેં એક આડી રેખા કે સમચિતિજ રેખા લીધી અને ઊભી રેખા કે શિરોલંબ રેખા લીધી હવે જો જે આ સમચિતિજ રેખા છે ને એને આપણે
यहां भूमिति मां अंदर एक्स अक्ष કહેવામાં આવે છે। અરે પાછા આવી ધ્યાન દેજો, આડી રેખાનું નામ શું છે? એક્સ અક્ષ। સમક્ષિતિ રેખાને એક્સ અક્ષ કહેવાય। જ્યારે આ શિરોલંબ રેખા છે તેને વાય અક્ષ કહેવાય। શિરોલંબ રેખાને વાય અક્ષ કહેવાય। બરોબર, ત્યાર પછી આપણે આગળ વધીએ। હવે જે આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ આ બંને જ્યાં એકબીજાને છેદે છે ને શૂન્ય શૂન્ય બિંદુમાં છેદે, ક્યાં છેદે? શૂન્ય આગળ છેદે છે। આપણે લખી શકાય એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજાને એક્સ અક્ષ અને एक बीजाने शून्य मा छेदे छे। मतलब कि आ बे जिया रेखा छेदे छे ने शून्य छे। बरोबर, आडी रेखा नो शून्य अने उभी रेखा नो शून्य। बरोबर, हवे आ जिया एक बीजाने शून्य मा छेदे ने તેને ઉગમ બિંદુ આલ્ફાબેટ નો ઓ, ઉગમ બિંદુ ઓ વડે દર્શાવાય। આ જ્યાં એકબીજાને શૂન્યમાં છેદે તેને આપણે ઉગમ બિંદુ કહેશું। આ વચ્ચેનું જે છે ને એ બિંદુને શું કહેવાય? ઉગમ બિંદુ ઓ વડે દર્શાવાય છે। જ્યારે આપણે દર્શાવવું હોય ત્યારે ગુજરાતીમાં લખવાની જરૂર નથી ઉગમ બિંદુ। અહીંયા ખાલી તમે આલ્ફાબેટનું ઓ કરી નાખો તો આ શું સમજવાનું? ઉગમ બિંદુ ઓ। ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ। હવે જો આ એક્સ અક્ષ, અહીંયા આપણે ઉગમ બિંદુનો ઓ લખ્યો, આ જે ઉગમ બિંદુનો ઓ, હવે આ જે ડાબી બાજુ છે ને આની રેખા, આને આપણે એક્સ ડેસ કહેશું। આ એક્સ કયો આલ્ફાબેટ એના ઉપર આપણે ઉભું લીધું કરો એને ડેસ વચ્ચે, શું વચ્ચે આવે? ડેસ, એટલે આ એક્સ ડેસ, કે ઉપર છે વાય અક્ષ અને નીચે છે ને આપણે વાય ડેસ કહેશું। બરોબર, હવે જો આ જે આડી રેખા એક્સ અક્ષ છે અહીંયા આ બિંદુના અહીંયા કઈ સંખ્યા હોય? જીરો હોય ને અહીંયા, અહીંયા શું હોય? જીરો। બરોબર, હવે જીરો ની આપણે જમણી બાજુ જાય તો કઈ સંખ્યા આવે? એક, બે, ત્રણ, એક જાય લખી રાખે ને અનંત સુધી, એ જ રીતે જીરો અહીંયા છે અને ડાબી બાજુ જાય તો કે માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ। બરોબર, આ તો આપણે સત્ય રેખામાં શીખી ગયા છે। તો હવે ઊભી રેખા હોય તો આના ઉપર કઈ રીતે બિંદુ દર્શાવવા? તો જો ઊભી રેખામાં જો અહીંયા આ જે ઉગમ બિંદુ છે એને સંગત કઈ સંખ્યા હોય? જીરો હોય। જીરો ની આપણે ઉપર બાજુ છે ને ધન સંખ્યા લેવાની, ઉપરની શિરોલંબ રેખા છે એમાં ઉપર અહીંયા જીરો છે ઉગમ બિંદુ, તો ઉપર કઈ સંખ્યા લેવાની? ધન સંખ્યા, એક, બે, ત્રણ। અહીંયા જીરો છે, નીચે કેવી સંખ્યા લેવાની? માઇનસ, માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ। તો જો આવી રીતે આપણે આલેખમાં દર્શાવવાનું થાય, તમે ગ્રાફ પોથી લીધી હોય ને તો ગ્રાફ પોથીની અંદર આપણે આડી રેખા દોરવાની। બરોબર, હવે આપણને પ્રશ્ન એ થાય આડી રેખા ક્યાં દોરવી? તો તમારે પેલા બધા ખાના જોઈ લેવાની, બરોબર, ઊભા ખાના જોઈ લેવાની ને માડા ખાના જોઈ લેવાની, સેન્ટરમાં આપણે દોરવાની થાય આ। બરોબર,
આડી રેખાને આપણે x અક્ષ કહીએ, ઊભી રેખાને આપણે y અક્ષ કહીએ. આ x અક્ષ ને y અક્ષ જ્યાં છેદે છે તેને આપણે ઉગમ બિંદુ O વડે દર્શાવીએ છીએ. બરોબર? હવે જો હવે હું કિરણનો અડધો અડધો ભાગ લેતો જાઉં, એના ઉપર કેવી કેવી સંખ્યા હોય આપણે દર્શાવીએ. આપણે જે આ જોઈએ, આ આની રેખા આપણે ખાલી આટલી જોઈએ. આ કિરણ OX કિરણ થયું ને, તો આ OX કિરણ ઉપર કેવી સંખ્યાઓ આવે? ધન સંખ્યા. આપણે લખી શકાય કિરણ OX પર ધન સંખ્યા. આવી તો સાથે એક વાર કિરણ બરોબર આપણે આને અલગથી દર્શાવો તો આવી રીતે દર્શાવે. જો કિરણ શું કામ ના આપો અહીંયા એક્સ આના ઉપર ધન સંખ્યા આપણે લીધી. બરોબર? તો ઓ એક્સ કિરણ પર કેવી સંખ્યા આવે? ધન સંખ્યા આવે. એની વિરુદ્ધ સાઈડ જો આ કિરણ કેવું થાય? ઓ એક્સ ડેશ કિરણ. તો આટલા કિરણ પર કેવી સંખ્યા આવશે? બધી ઋણ સંખ્યા. તો લખી શકાય આપણે કિરણ ઓ એક્સ ડેશ પર ઋણ સંખ્યા. એ જ રીતે હવે આપણે ઊભી રેખાની જોઈએ. આટલા આ જે આપણે લઈ ને આ કિરણને કયું કિરણ કહેવાય? ઓ વાય. આ ઓ વાય કિરણ. આ ઓ વાય કિરણ ઉપર કેવી સંખ્યાઓ આવે? ધન સંખ્યા. કિરણ ઓ વાય પર ધન સંખ્યા. એ જ રીતે આપણે નીચેનું કિરણ જોયા, ઓ વાય ડેશ કિરણ. તો આ ઓ વાય ડેશ કિરણ ઉપર કેવી સંખ્યાઓ આવે? તો કે બધી ઋણ સંખ્યા. કિરણ ઓ વાય ડેશ પર વિદ્યાર્થી મિત્રો આ બધા પ્રશ્ન છે ને આપણને એક એક માર્કમાં એમસીક્યુ માં પૂછવામાં આવે છે. ચાલો ત્યાર પછી આગળ વધી આપણે. જે આ બંને અક્ષો છે એને આપણે ભેગા બોલવું હોય શબ્દ તો એને યામાક્ષો કહેવામાં આવે છે. યામાક્ષો એટલે બંને અક્ષ આવી ગયા, એક્સ અક્ષ અને વાય અક્ષ. તે હું અહીંયા દર્શાવું છું. એક્સ અક્ષ અને વાય અક્ષ બંને અક્ષોને યામાક્ષો કહેવાય છે. બંને અક્ષોને યામાક્ષો કહેવાય. ભેગું બોલવું હોય ને બંને અક્ષો ને તો એને શું કહેવાય? યામાક્ષો. બંને અક્ષો એટલે કઈ કઈ? એક્સ અક્ષ અને વાય અક્ષ. આ બધા હતા એક એક માર્કના પ્રશ્નો હતા નાના નાના. ચાલો હવે આપણે આ સમતલમાં મેં એક આડી રેખા એક્સ અક્ષ, ઊભી રેખા વાય. આપણો આ દોરવાનો મુખ્ય હેતુ શું? તો કે કોઈ પણ બિંદુનું સ્થાન નક્કી કરવા માટે છે આપણે. બરોબર? આપણે કોઈ પણ બિંદુનું સ્થાન નક્કી કરવું હોય ને તો આપણે આ યામ આવી રીતે સમતલમાં આડી રેખા ઊભી રેખા દોરવી પડે. બરોબર? જેને આપણે યામ ભૂમિતિ કહીએ છીએ. આના મદદથી આપણે કોઈ પણ પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય. હવે જો આ જે આ બિંદુ છે આ બિંદુનું નામ શું છે? તો કે ઉગમ બિંદુ. હવે આ બિંદુનું સ્થાન આપણે નક્કી કરવું હોય આ ક્યાં છે? બરોબર? તો આપણે કેવી રીતે ખ્યાલ આવે? તો જો આ ઉગમ બિંદુ છે ઓ, એ કેના ઉપર છે? એક્સ અક્ષ ઉપર. ત્યાં કઈ સંખ્યા એક્સ અક્ષની? તો કે ઝીરો. બરોબર? હજી આ બિંદુ ઓ છે કેના ઉપર છે? વાય અક્ષ ઉપર. બરોબર? એની સંગત કઈ સંખ્યા? ઝીરો. ને આ રીતે આપણે કૌંસમાં દર્શાવીને બે સંખ્યા ભેગી. બરોબર?
કે હું આ અલગ થી આપણે દર્શાવું છું બરોબર આ બે સંખ્યા એટલે બે ની દર્શાવો એમાં જો જે સંખ્યા ખાસ ધ્યાન દેજો જે સંખ્યા x અક્ષ ઉપર હોય ને ઈ કેના લખવાની તેને x અંક કહેવાય જે સંખ્યા x અક્ષ ઉપર હોય બરોબર એને શું કહેવાય x અંક કૌંસ કરવાનો પહેલા x અંક લખવાનો પછી અલ્પવિરામની નિશાની પછી y અક્ષ ઉપર હોય ને એને કેવી સંખ્યાઓ કહેશું આપણે y અંક લાગ ઉગમ બિંદુના યામ શું થાય આપણે શોધવાનું કે ને તો શું બોલાય ઉગમ બિંદુના યામ યામ એટલે બંને યામ x યામ અને y યામ તો આપણે લખી શકાય ઉગમ બિંદુ o ના યામ ઉગમ બિંદુ o ના યામ શું મળ્યા 0 છે બરાબર અને ક્રમયુક્ત જોડ કહેવાય કોઈ પણ બિંદુનું સ્થાન નક્કી કરવું હોય એટલે તમને એને સંગત કેટલી સંખ્યાઓ મળશે બે ની જોડીમાં મળે આ રીતે કૌંસમાં દર્શાવવાનું થાય તો આ પ્રશ્ન આપણે એમસીક્યુમાં પૂછી શકે તો ઉગમ બિંદુના યામ શું થાય 0 છે તો આપણે ઉગમ બિંદુનું સ્થાન આપણે નક્કી કરી નાખ્યું કે અહીંયા છે